હવે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રામાં ઓર્ગેનિક ખેતીથી ખારેકનું ઉત્પાદન કરતા ખેડૂત. ઓર્ગેનિક ખેતી કરીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવતા વડાપ્રધાન કહે છે કે ખેડૂતની આવક ડબલ થાય તે માટે ખેડૂત પણ આગળ આવે અને પોતે કંઈક અલગ વસ્તુનું ઉત્પાદન કરે અથવા પોતાના ખેતરમાં તેનું વાવેતર કરે તો ખેડૂત સારી આવક મેળવી શકે છે. આ માટે સરકાર દ્વારા અવારનવાર ખેતીના નિષ્ણાતો દ્વારા શિબિર તેમજ કૃષિ મેળાનું આયોજન પણ થાય છે, જેમાં ખેડૂતોને ખેતી વિશે માહિતી તેમજ સરકારની યોજના અને તેમાં મળતી સબસિડી વિશે માહિતી આપવામાં આવે છે. ત્યારે હવે ખેડૂતો પણ પોતે જ ખેતી કરતા હતા તેના કરતાં કંઈક નવું કરવા માટે આગળ આવી રહ્યા છે અને ગાય આધારિત ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે. જીવામૃત એટલે ગાયનું ગોબર અને ગૌમૂત્ર આધારિત ખેતી કરીને ઇઝરાયેલનું ટિશ્યુ કલ્ચર ખારેકનું વાવેતર કરેલ ધાંગધ્રાના મહેશભાઈ સોલંકી દ્વારા ઇઝરાયેલી ખારેકનું વાવેતર કરેલ છે. પોતાના 50 વીઘાના ખેતરમાં 1000 છોડનું વાવેતર કરેલ, જે એક છોડની કિંમત 2450 હતી, જેમાં એક છોડ દીઠ 1200 રૂપિયા સરકારની સબસિડી મળી હતી. ખારેકનું ઉત્પાદન સારું મળી રહ્યું છે. એક ઝાડ ઉપર લગભગ 40 કિલો જેટલું ઉત્પાદન આવે છે, જેની અંદર ક્વોલિટી પણ સારી છે, જેના હિસાબે ભાવ પણ સારા મળી રહ્યા છે. ગત વર્ષે 80 લાખ જેટલી આવક પણ મેળવી હતી. જ્યારે ધાંગધ્રાના મહેશભાઈ સોલંકી પણ હવે ગાય આધારિત ઓર્ગેનિક ખેતી તરફ વરેલ છે. ખારેકનું વાવેતર પોતાના ફાર્મ હાઉસમાં કરી રહ્યા છે, જે બજાર ભાવ કરતાં કિલો દીઠ 10 થી 15 રૂપિયા વધુ આવે છે. હાલ આ ખેડૂતના ફાર્મ હાઉસ ઉપર લોકો ખારેક લેવા માટે તેમજ વેપારી પણ ખારેક લેવા આવે છે અને સારી આવક મેળવી શકે છે, જ્યારે ગ્રાહક પણ અહીંયા આવીને સારી વસ્તુ લઈ જાય છે. હાલમાં મહેશભાઈ પણ પોતાના ફાર્મ હાઉસમાં ગાયો પણ રાખી રહ્યા છે અને કહે છે કે સજીવ ખેતી તરફ બીજા ખેડૂતો વરે અને ગાય આધારિત ખેતી કરી શકાય, કારણ કે ગાયના ગોબર અને ગૌમૂત્રમાં જ ગુણ છે, જેનાથી સારું ઉત્પાદન અને સારી વસ્તુ મળી શકે છે. બીજા ખેડૂતો પણ અન્ય ખેતી તરફ વરે તે માટે આ મહેશભાઈ ખેડૂતોને અપીલ કરી રહ્યા છે અને કહે છે કે આપણા વડાપ્રધાનનું સ્વપ્ન છે કે ખેડૂતોની આવક ડબલ થાય તો બીજી કોઈ પદ્ધતિ ખેડૂતોને કરે, જે ખર્ચના ખાડામાં ઉતર્યા ઓર્ગેનિક ખેતીથી પણ જમીન પણ સારી રહે છે. આ માટે આ પદ્ધતિ સારી છે, જેમાં બહારથી કોઈ ખાતર કે બિયારણ લાવવું પડતું નથી, માટે તે ખર્ચ બચે છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખેડૂતો 20 થી 25 હેક્ટરમાં ખજૂરનું વાવેતર થયું છે. આગળ પણ તેનું ઉત્પાદન વધુ મેળવીને ખેડૂતો લાભ પણ મળશે. મહેશભાઈ આ વર્ષે 100 ટન કરતાં વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે. હાલ ફાર્મ હાઉસ પરથી વેપારીઓ પોતે પણ અહીંયા ખારેક લેવા આવે છે, જે છૂટક વેચાણ કરીને આવક મેળવી રહ્યા છે. સાથે ફાર્મ હાઉસમાં પણ મજૂર લોકો પણ સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરીને કામ કરી રહ્યા છે અને તે લોકો પણ આવક મેળવી રહ્યા છે. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા.